મુકેશ મકવાણા જે જલ્લાદ છે એણે ખાલી પૈસા માટે મારા ભાઈને મારી નાખ્યો. મેં 3 લાખ રૂપિયા માંગ્યા હતા અને મારા ભાઈએ એ ના આપ્યા. લાગે છે ગુજરાતમાં વિકાસનો ગ્રોથ જેમ વધી રહ્યો છે તેનો આલેખ જે રીતે ઉપર જઈ રહ્યો છે તે રીતે કસ્ટોડિયલ ડેથનો આંક પણ વધી રહ્યો છે. જેલમાં માર મારવામાં આવે છે અને આરોપી બહાર આવે છે ત્યાં હતો નહોતો થઈ જાય છે. વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. સમાચાર સામે આવ્યા હતા જૂનાગઢથી. યુવકને માર મારવામાં આવે છે. પોલીસ દ્વારા રૂપિયા 3 લાખની માગ કરવામાં આવી હતી તેવા પણ આક્ષેપ થયા છે. યુવક બહાર આવે છે, દાખલ થાય છે અને ત્યારબાદ મૃત્યુ પામે છે. વધુ એક વ્યક્તિ પોતાનો જીવ ગુમાવી ચૂક્યો છે પરંતુ ખબર નથી કે આ તંત્ર ક્યારે સુધરશે. શું છે બધું માહિતી જોઈશું આ વિડીયોમાં. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક, આપની સાથે હું છું ધાર્મિક વાળા. નામ છે હર્ષિલ જાદવ અને વાત છે છેતરપિંડી કરવાનો. સામે સજા મળી તો પણ શું, મોતની. 1.20 લાખની છેતરપિંડીના કેસમાં પકડાયેલા હર્ષિલ જાદવને તેઓ તે કેવો માર મારવામાં આવ્યો કે તેના હાથને પગમાં ફ્રેક્ચર આવ્યું, માથાના ભાગે ઈજા પહોંચી અને ત્યારબાદ મોત. પીએસઆઈએ લાંચ માગી અને તે પણ જેવી તેવી નહીં, પૂરા 3 લાખની. પૈસા ન આપવામાં આવતા આરોપીને તેવો માર માર્યો કે જે આજે પોતાના પરિવારથી કાયમ માટે દૂર થઈ ગયો. ક્રૂર પોલીસનો કારસ્તાન. પોલીસે 3 લાખની લાંચ માગ્યાના આક્ષેપ. આરોપીને માર મારતા થયું મોત. હાથ પગ ભાંગી ગયા અને માથાના ભાગે પહોંચી ઈજા. આરોપી જેલમાં ગયો અને પછી ન થવાનું થયું. મારે ફક્ત એટલું જ કહેવું છે કે જૂનાગઢના બી ડિવિઝનના પીએસઆઈ મુકેશ મકવાણાએ જે જલ્લાદ છે એ જલ્લાદ જેવા પીએસઆઈએ મારા ભાઈનું ખૂન કરી નાખ્યું છે અને એને ફક્ત હું એટલું જ ઈચ્છું છું કે એ જેલના સળિયા પાછળ હોય અને મને ન્યાય મળે, બસ એ જ મારી માંગણી છે. અમે ફરિયાદ દાખલ કરી દીધી છે પણ હવે મારે એટલું જ જોઈએ છે કે એ જેલના સળિયા પાછળ હોય, બસ મને ન્યાય મળે. મુકેશ મકવાણા જે જલ્લાદ છે એણે ખાલી પૈસા માટે મારા ભાઈને મારી નાખ્યો છે. એણે 3 લાખ રૂપિયા માગ્યા હતા અને મારા ભાઈએ એ ના આપ્યા, એના કારણે એણે એને મારી નાખ્યો છે. અહીંયા સિવિલની અંદર એ 3 દિવસથી સારવારમાં હતા. એમના એક પગે ફ્રેક્ચર હતું અને બીજા પગે લિગામેન્ટ ફાટી ગયા હતા, જેના કારણે મલ્ટિપલ ડેમેજ થઈ ગયું હતું અંદર અને એના જે લોહીના જે ક્લોટ્સ હતા એ ક્લોટ્સના કારણે એના હૃદયને એ બધું બંધ પડી ગયું. અત્યારે મારા ઘરની હાલત એટલી બધી ખરાબ છે કે અમારા ઘરના અમુક સભ્યોને અત્યારે દવાખાનામાં દાખલ કરવા પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે, જેના કારણે અત્યારે ઘરે લઈ જઈએ છીએ, મૃતદેહ સ્વીકારી લઈએ છીએ. પોલીસ આરોપીઓ પાસેથી માહિતી કઢાવવા અને ગુનો કબૂલ કરાવવા માટે રિમાન્ડ લે છે. પણ સવાલ એ છે કે સાહેબ આવી રિમાન્ડ જેની પછી આરોપી જ ન બચે. આ જલ્લાદ પોલીસે પહેલા તો સુરાતનમાં આવી માર માર્યો અને ત્યારબાદ જબરા ફસાયા. જલ્લાદ પોલીસ સામે કાર્યવાહી. પીએસઆઈ સામે દાખલ કરવામાં આવી ફરિયાદ. પીએસઆઈ સામે અનુચ્છેદ 307 અને 302 મુજબ ગુનો દાખલ. પીએસઆઈ પર લાંચ માગવાનો અને લાંચ ન મળતા માર મારવાનો આક્ષેપ. ગઈકાલે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ડીઓના કામે વર્દી લખવામાં આવેલી, તે બાબતે અત્રેથી પીએસવીને મોકલી. આ બાબતે જે ભોગ બનનાર છે હર્ષિલભાઈ લખુણભાઈ જાદવ, તેમના ભાઈ શ્રી બ્રિજેશભાઈ જાદવની સહી ફરિયાદ નોંધવામાં આવેલી. ફરિયાદીના જણાવ્યા મુજબ પોતાના ભાઈ હર્ષિલભાઈને જ્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 400/420 કેસના કામે જ્યારે અટક કરવામાં આવેલા, તે સમયે તપાસ કરનાર અધિકારી શ્રી પીએસઆઈ મકવાણા દ્વારા તેમને માર મારવામાં આવ્યો અને આ બાબતેની રજૂઆત છે. જે તે સમયે તેમના જે ભાઈ છે હર્ષિલભાઈ, તેમણે નામદાર કોર્ટમાં રજૂઆત કરેલી હોય અને તેમની છે તપાસ નામદાર કોર્ટ દ્વારા પણ શરૂ હોય, પરંતુ ગઈકાલે છે એમની તબિયત વધારે ખરાબ થતાં તેમને છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવેલા. આ બાબતેની છે ફરિયાદી હકીકત જણાવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 307 અને 331 મુજબ છે ગુનો દાખલ કરી આગળની તપાસ સીપીએસસી જૂનાગઢ તરફ કરવામાં આવેલ છે.
ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથના કેસ સતત વધી રહ્યા છે. જેલમાં આરોપીને સુધારવા માટે મોકલવામાં આવે છે, પરંતુ થાય છે શું, આરોપી બહાર નીકળે તો હાથ પગ ભાંગી ગયા હોય છે. કેટલાય બનાવ તો તેવા છે કે આરોપીના જેલમાં જ રામ રમાઈ જાય છે. 2022 એનસીઆરબીના આંકડા સ્પષ્ટપણે દેખાડે છે કે ગુજરાત સમગ્ર દેશમાં ટોચ ઉપર, એટલે કે 14 લોકોએ પોલીસ કસ્ટડીના લોકઅપની અંદર જીવ ગુમાવ્યા. આની સાથે સાથે છેલ્લા 3 વર્ષના જોઈએ, 2021માં 23-22 રિમાન્ડ દરમિયાન 22 જણા 23માંથી, અને આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો 3 વર્ષની અંદરના છેલ્લા 3 વર્ષના આંકડા એનસીઆરબી પ્રમાણે પણ ટોપ ઉપર ગુજરાત છે. આજે જ એક દુઃખદ ઘટના ફરી સામે આવી કસ્ટોડિયલ ડેથની. જૂનાગઢની અંદર મુકેશ જાદવ કરીને કોઈ ગુના બાબતે એને પોલીસે રિમાન્ડ ઉપર લીધા. પોલીસે પહેલાં તેની સામે જે વાત સામે આવે છે, એના પરિવારો જે વાત કરી છે, એની પાસે 3 લાખ રૂપિયા જેટલી મોટી રકમની લાંચ માંગવામાં આવી. લાંચ એના પરિવારે કીધું કે અમે ન આપી શક્યા, અને એને પછી રિમાન્ડના નામે એને એટલો બધો માર મારવામાં આવ્યો કે તેના લિગામિન ફાટી ગયા, એને ફ્રેક્ચર થયું, અને આજે એનું દુઃખદ મોત થયું છે. ગુજરાતમાં વધતા કસ્ટોડિયલ ડેથના કિસ્સા ક્યારે અટકશે? ગુજરાતના બેલગામ પોલીસ પર લગામ ક્યારે? શું મૃતક પરિવારને મળશે ન્યાય? ગુજરાત માટે અતિ ગંભીર બાબત છે કસ્ટોડિયલ ડેથના વધતા અંક, સરકાર માટે ચિંતાનો વિષય છે. સાહેબ કંઈ કરો, આશા રાખીએ કે વધુ કોઈના ઘરનો લાડકવાયો ન જાય. સંવાદદાતા ભાર્ગવી જોશીનો અહેવાલ, ગુજરાત તક, જૂનાગઢ.